તે હેતુથી કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક અને વિષય શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો। તો મિત્રો શરૂ કરીએ। One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north। દિવાળી કે દીપાવલી એ ભારતના માનીતા તહેવારોમાંનો એક છે કે જે એ નામથી ઉત્તરમાં એટલે કે ઉત્તર ભારતમાં જાણીતો છે। There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors। અહીં મિત્રો ત્રણ શબ્દો અન્ડરલાઈન કરેલા છે, excitement એટલે કે રોમાંચ, ક્રેકર્સ એટલે કે ફટાકડા અને બેંગ એટલે મોટો અવાજ। જ્યારે રાત્રે આકાશમાં ફટાકડા ઊંચે મોટા અવાજ સાથે અને તેજસ્વી રંગોના ફુવારા સાથે જાય છે એટલે કે ઉડે છે, તેની ઉત્તેજના સાથે કોઈ તુલના કરી શકાય નહીં। મેની ઓફ અસ might wonder how these fireworks are made and what goes into them। આપણા માના ઘણાને આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવતા હશે, એમાં શું હશે। The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit। અહીં emit એટલે કે બહાર ફેંકવું। ફટાકડા અંગેનું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે જેટલું તેઓમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ। ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ। ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે। From the Greek word pyre meaning fire and technics meaning an art। Greek શબ્દોમાં pyre નો અર્થ આગ અને technics નો અર્થ કળા થાય છે। Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle। અહી બે શબ્દો છે, a whole range of devices, અહી સાધનોની વિશાળ શ્રેણી એવો અર્થ થાય છે, અને solid fuel નો અર્થ થાય છે ઘન ઈંધણ। તો અહી pyrotechnics માં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એવા સાધનોની વિશાળ શ્રેણી કે જે સરખી સામગ્રી અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, જેમાં સેફ્ટી માચીસ કે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેનાથી લઈને સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર્સના ઘન ઈંધણ સુધીનો સમાવેશ થાય છે। ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ। ઘરમાં ઉપયોગમાં આવતી માચિસને ખાસ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે। એસ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ। જેમ કે તેમાં બધી જ પાયરોટેકનિક અસરો ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને ધ્વનિ હાજર હોય છે। Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર કે જે ફટાકડામાં વપરાતી મૂળભૂત સામગ્રી છે તેની શોધ ભારતમાં થયેલી। સુક્રાંતિ રિટન મોર ધેન 2000 યર્સ અગો હેઝ રેફરન્સિસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટેબલ વેપન્સ।
શુક્રાંતિએ 2000 વર્ષ પહેલા લખેલું જેમાં બંદૂકો અને અસ્ત્રશસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળેલ છે. અહીં રેફરન્સિસનો અર્થ થાય ઉલ્લેખ, વેપન્સનો અર્થ થાય શસ્ત્રો, અને પ્રોજેક્ટાઇલ વેપન્સનો અર્થ થાય અસ્ત્ર શસ્ત્રો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જોકે, however નો અર્થ થાય જોકે, જોકે ચાઇનીઝ લોકોને pyrotechnics ના સંશોધકો માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. તેઓએ 2000 વર્ષોથી વધુ સમય પહેલા બ્લેક પાવડરની શોધ કરી હતી. એવું કહેવામાં એટલે કે માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. આ જ્ઞાનને પશ્ચિમમાં ફેલાતા લગભગ 200 વર્ષ લાગ્યા. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. 1242માં એક અંગ્રેજ સાધુ રોજર બેકને બ્લેક પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી. રિવીલ્ડ એટલે કે બહાર પાડવી, જાહેર કરવી. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. અહીં સબસ્ટન્સ એટલે પદાર્થ. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેઓ એને એટલો ખતરનાક પદાર્થ માનતા હતા કે તેમણે આ ફોર્મ્યુલાને કોડ લેંગ્વેજમાં લખી. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચ્યુરીઝ. સદીઓથી આ બ્લેક પાવડર કે ગન પાવડરની બેઝિક ફોર્મ્યુલા વણ બદલાયેલી રહી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur in the ratio of 75:15:10:weight. તે વજનમાં 75:15:10 ના ગુણોત્તરમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફરનું મિશ્રણ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. અહીં કોમ્બિનેશન્સ એટલે કે મિશ્રણ. તે એટલું સંપૂર્ણ મિશ્રણ છે કે તેમાં કોઈ વધુ સુધારાઓ કે ફેરફાર કરવાની જરૂર ના જણાય. એક્સપર્ટ સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. પ્રોપોર્શન એટલે કે પ્રમાણ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે કે ઉત્પાદનની તકનીકો. વિદ્વાનો કહે છે કે આ એક માત્ર રાસાયણિક ઉત્પાદન છે કે જે રાસાયણિક ઉત્પાદનમાં હજી પણ વર્ષો જૂનું પ્રમાણ અને ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. હાવેવર, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે પ્રકાશ અને રંગની અસરો હવે સામાન્ય થઈ ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ગઈ સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ, જે તેજસ્વી પ્રકાશ ઉત્સર્જન કરતા ઊંચા તાપમાને બળે છે, તે નાટ્યાત્મક રીતે ફટાકડાઓની તેજસ્વીતામાં વધારો કરે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. પાયરોટેકનિકમાં મુખ્ય રંગ ઉત્સર્જકોની શોધ દાયકાઓના સંશોધન પછી કરવામાં આવી હતી. These colors are formed in one of two ways, luminescence and incandescence. Luminescence એટલે કે ગરમી વગર ચમકતા અને
અગ્નિથી પ્રકાશિત પદાર્થો એટલે કે ઇનકેન્ડેશન્સ આ બે રંગોમાંથી એક રીતે રચાય છે આ ઉત્સર્જકો લ્યુમિનેસન્સ અને ઇનકેન્ડેશન્સ મિત્રો ફરીવાર ઇનકેન્ડેશન્સ એટલે અગ્નિથી પ્રકાશિત પદાર્થો અને લ્યુમિનેશન્સ એટલે ગરમી વગર ચમકતા પદાર્થો Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. અગ્નિથી થતો પ્રકાશ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે છે કે તે ચમકવા લાગે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. ગરમી પદાર્થને ગરમ કરે છે અને ચમકાવે છે શરૂઆતમાં ઇન્ફ્રારેડ રંગ ફેંકે છે અને ત્યારબાદ જેમ તે ગરમ થાય છે તેમ તે અનુક્રમે લાલ નારંગી પીળો અને સફેદ રંગ ફેંકે છે When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. જ્યારે અગ્નિના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે તેના ધાતુ પદાર્થોની ચળકાટ યોગ્ય સમયે ઇચ્છિત રંગ ઉત્પન્ન કરી શકે છે The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. કોઈ પણ આતશબાજી પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ગરમીને બળતણ એટલે કે gunpowder પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળી જાય છે હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ કારણ કે ગરમીને જાળવી રાખવા માટે બળતણ ચુસ્તપણે બંધ કરેલ હોય છે અને તે અચાનક સળગે છે ત્યારે તે લાક્ષણિક મોટા અવાજનું કારણ બને છે The actual manufacturing process of firework is simple. ફટાકડાની ઉત્પાદનની પ્રક્રિયા સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. જે કાચો માલ જરૂરી છે તે છે બળતણ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ તેને બાળી નાખવા માટે અને કેટલીક અન્ય સામગ્રી. The ingredients are ground and mixed well. Ingredients એટલે ઘટકો કે ઘટકોને દળવામાં આવે છે અને તે સારી રીતે મિશ્રિત થાય છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes and then rolled in cardboard or old newspapers with a fuse. મિશ્રણને મશીનમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબી રોલ્સ અને સ્ટ્રીપ્સ તરીકે બહાર આવે છે અને પછી કાર્ડબોર્ડ અથવા જૂના અખબારમાં ફ્યુઝ સાથે વાળી દેવામાં આવે છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર પાયરોટેકનિકનો સૌથી મોટો ભય એ છે કે તે આગ સાથેનું કામ છે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ યુએસએ જાપાન ઓર ઇન્ડિયા ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે પછી ભલે તે યુએસએ જાપાન હોય કે ભારત ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ જો આ મિશ્રણ ઠંડુ અને શુષ્ક રાખવામાં આવે તો તે સ્થિર રહે છે જો ગરમીનો આકસ્મિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણીવાર ઘર્ષણ દ્વારા અથવા તો તણખાથી આગ પકડી શકે છે સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવાની રીતો શોધી રહ્યા છે ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના ભારતમાં આતશબાજી ચીનથી આયાત કરવામાં આવતી હતી ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ વર સ્ટોપ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી હતી
and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુના શિવકાશીના માચિસના ઉત્પાદકોએ દીપાવલી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું હતું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. 1992માં દેશમાં આશરે 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો હતો અને આમાં 60-70% ફટાકડા શિવકાશીથી આવ્યા હતા. ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવકાશીમાં ફટાકડા ઘણા નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 મંથ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. તહેવાર પહેલાના 3 મહિના આ એકમો માટે સૌથી વ્યસ્ત સમય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner નો મીનિંગ થાય છે દરેક ખૂણેથી. ફટાકડા દેશના દરેક ખૂણામાં પરિવહન થાય છે. The working conditions of these units are however far from satisfactory. આ એકમોની કાર્યકારી પરિસ્થિતિ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity. અહીં યુનિફોર્મિટી નો અર્થ થાય એકરૂપતા. ગુણવત્તા અથવા એકરૂપતા માટે પરીક્ષણની ખૂબ જ ઓછી સુવિધાઓ છે એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇનફોર્સ. અને ભાગ્યે જ સલામતીના પગલાં અમલ માટે. અહીં ઇનફોર્સનો અર્થ થાય અમલમાં હોવું અને સેફ્ટી મેઝર્સ એટલે સલામતીના પગલાં. This is why we hear of accidents in Sivakasi year after year. આજ કારણે આપણે વર્ષો વર્ષ શિવકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડા કેવી રીતે બનાવવું તે અંગેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે દરેકને વિગતો આપવાનું સલામત માનવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. અહીં reliable નો અર્થ થાય વિશ્વાસપાત્ર. ફક્ત ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આ કળા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં આતશબાજીનો ઉપયોગ વ્યક્તિઓ દ્વારા કરવાની મંજૂરી નથી. Only community displays, specially organized with the help of experts, are allowed. ફક્ત વિશેષજ્ઞોની સહાયથી યોજાયેલા સમુદાય પ્રદર્શનોને જ મંજૂરી છે, એટલે કે મંજૂરી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this displays. આ પ્રદર્શનોમાં સલામતી માટે ખૂબ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. જો કે બાળકોને ભારતમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે, તેથી સલામતીના કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાને કાળજીથી એટલે કે કાળજી સાથે સંગ્રહિત કરવા, સંભાળવા તેમજ પ્રગટાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેઓને એટલે કે ફટાકડાને ક્યારેય જ્યોત એટલે કે આગ, ગેસ સિલિન્ડર અથવા હીટરની નજીક સંગ્રહિત અથવા ખોલવા ન જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જ્યારે કોઈ ફટાકડા ફોડતા હોય ત્યારે ક્યારેય લાંબા ઢીલા વસ્ત્રો અથવા નાયલોનના વસ્ત્રો ન પહેરવા જોઈએ. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને ફટાકડામાં પાવડર ઝેરી હોવાથી તે તમારા ખિસ્સામાં અથવા તમારા હાથમાં ક્યારેય છૂટા ન રાખવા જોઈએ.
Also, fireworks should never ever be lit inside a house. आतशबाजी घरनी अंदर क्यारेय प्रगटावी न जोईए. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે તેને સળગાવી રહ્યા હો ત્યારે ફટાકડા ઉપર ક્યારેય નમવું નહીં. And never use fireworks to frighten people. અને લોકોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. જો સાવચેત હોવા છતાં તમે દાજી જાઓ તો તેલ અથવા મલમ લગાવવાને બદલે ડોક્ટર પાસે જાઓ. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજી અને વિચારણા સાથે આપણે આપણા પ્રિય તહેવારને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. મિત્રો, અહીં પ્લેઇંગ વિથ ફાયર નો ભાવાનુવાદ પૂર્ણ થાય છે. અહીં તમારા માટે ગ્લોસરી કે જે ટેક્સ્ટબુકમાં ઓલરેડી છે જ એ અહીં દર્શાવવામાં આવી છે. સિમિલર મિનિંગ એટલે કે નિયરેસ્ટ મિનિંગના જે પ્રશ્ન છે એમાં આ ગ્લોસરી કામ આવી શકે છે. તો મિત્રો, ટેક્સ્ટબુકમાંથી આ ગ્લોસરી તૈયાર કરશો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રો જોડે શેર કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.